पावर्ड बाय फॉर्च्यून चक्की फ्रेश आटा, सॉफ्ट रोटी का वादा। नमस्कार, आप जो रहा गुजराती नंबर वन न्यूज चैनल जी चौबीस का लाख हूँ अपनी साथे जूही जो ये गुजरात भरना तमाम समाचारों। गुजरात में वरसाद अंगे हवामान विभागे महत्वनी आगाही करी छे। हवामान विभाग की आगाही मुजब आगामी 4, 5 और 6 ऑगस्टे राज्य में भारे थी अति भारे वरसाद पड़वानी संभावना छे। साइक्लोनिक सर्कुलेशन और लो प्रेशर बन्ने सिस्टम नी वातावरण पर असर थशे, जेना लीधे आगामी 4 थी 5 दिवस सुधी राज्य में वरसादी माहौल छवायेलो रहेशे। सूरत, अमरेली, भावनगर, गीर सोमनाथ, बनासकांठा, पाटण, बोटाद, अमदावाद, आणंद, वडोदरा, डांग, तापी, गीर सोमनाथ, खेड़ा, पोरबंदर, जूनागढ़ में पण भारे थी अति भारे वरसाद नी आगाही करवामां आवी। आ उपरांत आगामी 4 थी 6 ऑगस्टे राज्य वलसाड, नवसारी, दमण, भरूच में भारे वरसाद की आगाही करवामां आवी छे। एक बाजू वरसाद खेंचाता बनासकांठा सहित समग्र उत्तर गुजरात में खेडूतो चिंतातूर बन्या छे। बीजी तरफ तंत्रना भ्रष्ट अधिकारीओना पापे केनालो पण सूकी भट्ट पड़ी छे, जेथी सिंचाई माटे केनालनुं पाणी खेडूतोए नथी मळतुं। केनालों में पड़ेला जाड़ी झांखरा और कांस सहित कचरा ने हटावानी कामगिरी तंत्र द्वारा करवामां आवती होय छे। जो कि बनासकांठा जिला में तंत्रनी बेदरकारीना कारणे खेडूतोने मुश्किलीओ वधी गई छे। एज कारण छे कि हाल जगतनो तात पोते केनालनी सफाई करवा माटे मजबूर बन्यो छे। आ दृश्यो छे बनासकांठा जिल्लाना वाव तालुकामां आवेली रतनपुरनी पीरगढ़ जती माइनोर केनालना। केनालनी साफ सफाई माटे सरकार तरफथी दर वर्षे करोड़ोनी ग्रांट आवती होय छे, छतां पण खेडूतो केनालनी साफ सफाई करवा माटे मजबूर बन्या छे। सत्वरे आ समस्यानुं निराकरण करवा खेडूतो सरकार समक्ष मांग करी रह्या छे। गुजरातमां सतत कोरोनानुं संक्रमण वधी रह्युं छे, એવામાં અમદાવાદ બાદ જીવલેણ કોરોના વાયરસ સુરતમાં કાળો કહેર વર્તાવી રહ્યો છે। આ સ્થિતિમાં સુરતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। કોરોનાને કારણે સુરતમાં મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે। સુરતમાં વધતા મૃત્યુઆંક અંગે સરકાર દ્વારા આંકડા છુપાવવામાં આવતા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। આ સ્થિતિમાં આજે પોતાના જન્મદિન હોવા છતાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતની સ્થિતિની સમીક્ષા કરવાનું નક્કી કર્યું। મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સુરત પહોંચી કોરોનાના દર્દીઓની સારવાર અંગે માહિતી મેળવી। આ સાથે સુરતમાં વધી રહેલા કોરોનાના કેસ પાછળ શું કારણ છે તે અંગે પણ અધિકારીઓ સાથે ચર્ચા કરી સ્થિતિની સમીક્ષા કરી છે। સુરતમાં કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા જરૂરી તમામ પગલાઓ લેવા સીએમ રૂપાણી અધિકારીઓને સૂચના આપી। એ સુરતમાં 60% રિકવરી રેટ હતો, અત્યારે રિકવરી રેટ આપણે 70% એ રિકવરી રેટ ઉપર પહોંચ્યા છીએ। ગુજરાતમાં પણ આપણે 73% રિકવરી રેટ, આપણો આખા ગુજરાતનો રિકવરી રેટ છે, એટલે રિકવરીમાં પણ આપણે આગળ વધ્યા છીએ। પોઝિટિવ કેસ વધવાનો દર, એનો ગ્રોથ રેટ એ ઘટીને 4%માંથી 2% થયો છે। સુરતમાં આ એક સારી સાઇન છે કે જે રીતે કેસનો ગ્રોથ વધતો હતો એ 4%માંથી ઘટીને 2% જે રેટ થયો છે એ સારી સ્થિતિને દેખાડે છે। એક તરફ ગુજરાતમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યાં બીજી તરફ કોરોના કેપિટલ બની ગયેલા અમદાવાદમાં હજુ પણ લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળ્યો છે। સરકાર સતત નિયમોનું પાલન કરવા અપીલ કરી રહી છે, ત્યાં અમદાવાદના યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં નિયમોની એસી તેસી કરતા દ્રશ્યો જોવા મળ્યા। મોટી સંખ્યામાં યુવકો એકઠા થઈને ક્રિકેટ રમતા હોવાથી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા દ્રશ્યો સામે આવ્યા। ઝી 24 કલાકમાં આ અંગે અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્ર દોડતું થયું। અમદાવાદના ક્રિકેટ પ્રેમીઓ દર રવિવારે કોઈ ના કોઈ ગ્રાઉન્ડ ક્રિકેટ માટે પસંદ કરતા હોય છે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સનું ત્યાં પાલન નથી થતું અને આખરે મીડિયાના અહેવાલ બાદ જે પોલીસ હરકતમાં આવે છે ત્યારે આ વખતે પણ યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં આ જ પરિસ્થિતિ જોવા મળી। યુનિવર્સિટી પોલીસે જ્યારે અહીંયા આગળ ક્રિકેટ રમતા લોકો જે છે તે અહીંયા આવતા નાસભાગ મચી હતી। ગણતરીની સમયમાં જ જે ક્રિકેટ ગ્રાઉન્ડ જે છે તે અત્યારે હાલ ખાલી દેખાઈ રહ્યું છે, પરંતુ સવાલ એ થાય છે કે શું મીડિયાના અહેવાલ બાદ જ પોલીસ કાર્યવાહી કરી રહી છે।
સરકારે અનલોકની જાહેરાત કરી વેપાર ધંધા ફરી પહેલાની જેમ શરૂ કરવા અનેક છૂટછાટ તો આપી છે, જો કે સરકારે આપેલી છૂટછાટ બાદ ગુજરાતમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જામનગર જિલ્લામાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. એ જ કારણસર હવે ફરી એકવાર જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. કોરોનાના વધતા જતા સંક્રમણને અટકાવવા માટે હાપા માર્કેટ યાર્ડને આગામી 4-16 ઓગસ્ટ સુધી બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું. યાર્ડમાં કોરોનાના સંક્રમણને અટકાવવા ને જન્માષ્ટમીના તહેવારની રજાઓના અનુસંધાને આ નિર્ણય લેવાયો છે. હાપા માર્કેટિંગ યાર્ડનું કામકાજ 8-16 બંધ રહેવાની જાહેરાત આપણે 5 દિવસ પહેલાં યાર્ડ તરફથી કરવામાં આવેલ હતી, પરંતુ છેલ્લા 3 દિવસમાં જામનગર યાર્ડના 3 વેપારીઓ કોરોના પોઝિટિવ આવતા સાવચેતીના ભાગરૂપે વેપારી એસોસિએશનના તમામ વેપારીઓ તથા યાર્ડના સત્તાધીશો દ્વારા સંયુક્ત રીતે નિર્ણય કરવામાં આવેલ છે કે 4 તારીખથી હરાજીનું તમામ કામકાજ 16 તારીખ સુધી સદંતર બંધ રાખવું, અને ગઈકાલથી આપણે ખેડૂતોની આવક પણ બંધ કરેલ છે જેથી ખેડૂતોને માલ લઈને આવે અને ધક્કો ન થાય. એટલે જન્માષ્ટમીના તહેવારોની રજાઓ તેમજ કોરોનાના સાવચેતીના પગલારૂપે આપણે 4 તારીખથી 16 તારીખ સુધી માર્કેટયાર્ડ આપવાનું હરાજીનું તમામ કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરેલ છે. કોરોનાના સંક્રમણના કારણે છેલ્લા 4 મહિનાથી અમદાવાદના જમાલપુરનું એપીએમસી જેતલપુરમાં ખસેડાતા ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. હવે જ્યારે તમામ રોજગાર ધંધા પહેલાની જેમ શરૂ થઈ રહ્યા છે, ત્યારે જમાલપુર એપીએમસી ફરી એકવાર શરૂ કરવા ખેડૂતો માંગ કરી રહ્યા છે. 31 જુલાઈએ જેતલપુર માર્કેટ બંધ થયું અને હજુ જમાલપુર શાક માર્કેટ શરૂ થયું નથી, ત્યારે ખેડૂતો શાકભાજી ક્યાં વેચે તે મુદ્દે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. અત્યારે હાલ જેતલપુરમાં લઈને જતા હતા, જેતલપુરમાં પૂરતા ભાવ નથી મળતા, લોકોનો ખેડૂતોનો માલ હરાજ થાય છે અને ત્યાં આગળ વેચાણ પૂરતા પ્રમાણમાં થતું નથી. જો જમાલપુર માર્કેટ એપીએમસી માર્કેટ ખોલવામાં આવે તો અમારું માલની વ્યવસ્થા અને ભાવ પૂરતા મળી રહે. સરકારને અમારી નમ્ર અપીલ છે કે જમાલપુર માર્કેટ શરૂ કરવામાં આવે. જેતલપુરમાં 50% માલ તો અમારે ફેંકી જ દેવો પડે છે, પોષણક્ષમ ભાવ મળતો નથી. અહીંયા જમાલપુરમાં જો થોડો વીક માલ હોય તો એ વેચાઈ જતો હતો. એટલે અમારી એવી માગણી છે કે જમાલપુર માર્કેટ શરૂ થાય તો ખેડૂતોને બધાનો દરેક જગ્યાએ ફાયદો સારામાં સારો થાય. આ હતા જમાલપુર શાક માર્કેટના વેપારીઓ ખેડૂતો, જેમનું સ્પષ્ટ કહેવું છે કે જેતલપુરમાં જે હાલ શાક માર્કેટ બંધ કરવામાં આવ્યું છે તેના કારણે ખેડૂતોને વેપારને ભારે નુકસાન થઈ રહ્યું છે. અહીંયા જે માલ ઉતારવામાં આવ્યો હતો તેની શરૂઆત વેચાણની થઈ હતી તે પણ સિક્યોરિટી કર્મચારીઓને ઇન્સ્પેક્ટરે અટકાવ્યું છે. એટલે કહી શકાય કે ખેડૂતો અને વેપારીઓને જમાલપુર શાક માર્કેટ બંધ રહેતા પારાવાર નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. કોરોનાના વધતા જતા સંક્રમણની વચ્ચે રાજકોટની સોની બજારનું સ્વૈચ્છિક લોકડાઉન આજે પૂરું થયું. વેપારીઓએ સમગ્ર બજારને સેનેટાઇઝ કરી દુકાનો ખોલી. રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદ પટેલ સહિતના આગેવાનો પણ સોની બજારમાં સેનેટાઇઝિંગની કામગીરીમાં જોડાયા હતા. લોકો સેનેટાઇઝિંગનું મહત્વ સમજાવવા અને કોરોના અંગે લોકજાગૃતિ માટે રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજે પોતે સેનેટાઇઝિંગનું મશીન ખભે લઈને સોની બજારની દુકાનોમાં સેનેટાઇઝિંગ કર્યું હતું. રાજકોટની સોની બજારે આખા દેશને એક રાહ ચીંધો છે કે સ્વયં શિસ્તથી, સ્વયં ડિસિપ્લિનથી અને સરકારના નિયમોનું પાલન કરીને કોરોનાને કેમ મહાત કરી શકાય, પોતાના મૃત્યુને કેવી રીતે નિમંત્રણ આપતું રોકી શકાય, સ્વયં મૃત્યુને કેવી રીતે પ્રતિકાર કરી શકાય એનું ઉદાહરણ આપ્યું છે. અને સેનેટાઇઝ કરીને શરૂ કરતાં પહેલાં પણ સેનેટાઇઝ કર્યું છે. આ ઉદાહરણ આખા દેશ માટે આદર્શ બને એવું ઈચ્છું. સંસ્કારનગર વડોદરામાં સી 24 કલાકની ટીમે રિક્ષા ચાલકોનું રિયાલિટી ચેક કરવાનો પ્રયાસ કર્યો. કોરોના કાળમાં વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે રિક્ષા ચાલકોને માત્ર 2 જ પેસેન્જર બેસાડવાની પરવાનગી અપાય છે. જો કે તેમ છતાં વડોદરામાં રિક્ષા ચાલકો મન ફાવે તેમ પેસેન્જર ભરીને બિંદાસ ફરતા જોવા મળ્યા, જેના કારણે ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થાય છે. વડોદરા શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી યુવતીનું અપહરણ કરી બલાત્કાર ગુજારવાના ગુનામાં એક રિક્ષા ચાલક ફરાર છે, ત્યારે ઝી મીડિયાની ટીમ અહીંયા કાલાઘોડા સર્કલ પાસે રિયાલિટી ચેક કરવા માટે આવી છે. અત્યારે આપણે અહીંયા રિક્ષા ચાલકો સાથે વાતચીત કરીને જાણવાનો પ્રયાસ કરીશું કે તેઓ નિયમોનું પાલન કરી રહ્યા છે કે કેમ. અત્યારે એક રિક્ષા ચાલક છે, તેમની સાથે વાત કરીએ. શું કહેશો ભાઈ, વધારે પેસેન્જર બેસાડો તો કોઈ નિયમ લાગુ નહીં પડતો તમને? કેમ વધારે પેસેન્જર બેસાડો? છોકરો છે, ઘરની ફેમિલી છે. ચોક્કસથી તો રિક્ષા ચાલકો જે છે
ફેમિલી છે, પેશન્ટ છે, તેવા કોઈને કોઈ બહાના કાઢી રહ્યા છે. ત્યારે અત્યારે તમે જોઈ રહ્યા છો કે મોટાભાગના જે રિક્ષા ચાલકો છે તે એક કરતાં વધારે પેસેન્જર બેસાડે છે. આમ તો સરકાર દ્વારા બે પેસેન્જરનો નિયમ આપવામાં આવ્યો છે, પરંતુ રિક્ષા ચાલકો બેફામ બન્યા છે અને નિયમોનું પાલન નથી કરી રહ્યા. કેટલા રિક્ષા ચાલકો જે છે માસ્ક પણ નથી પહેરી રહ્યા. અત્યારે ઝી મીડિયાના કેમેરામાં સ્પષ્ટ દેખાઈ આવ્યું કે સ્ટેશન વિસ્તારમાં રિક્ષા ચાલકો ટોળી વળીને બેઠા હતા એક રિક્ષામાં અને ગેમ રમી રહ્યા હતા, જુગાર પણ રમી રહ્યા હતા. ત્યારે વડોદરા શહેર ટ્રાફિક પોલીસની જે હપ્તા વસૂલીની નીતિ છે તે ઝી મીડિયાના કેમેરામાં સ્પષ્ટ થઈ ચૂકી છે. આ વર્ષે કોરોનાના કારણે રક્ષાબંધન પર્વ પર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. કોરોનાની મહામારીમાં કેટલાય ભાઈ બહેનો હાલ સુરત સહિત રાજ્યભરના કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહ્યા છે. ત્યારે સુરતના મજુરા વિસ્તારના ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ કોવિડ કેર સેન્ટરમાં જઈને કોરોનાના દર્દીઓ સાથે રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી કરી. તો સર્વપ્રથમ આપણે સૌએ જોયું છે, વર્ષોથી આપણા દેશમાં પરંપરા રહી છે કે રક્ષાબંધનનો તહેવાર હોય, બહેન ભાઈને રાખડી બાંધતા હોય છે. એ બહેનો એમના ભાઈની રક્ષાની, સુરક્ષાની, સ્વાસ્થ્યની હંમેશા ભગવાનને પ્રાર્થના કરતા હોય છે. આ વર્ષે આ દ્રશ્ય બદલાયું છે. આ વર્ષે મારું એવું માનવું છે કે સૌથી વધારે આપણે આ રાખડીની જરૂરિયાત હોય, પ્રાર્થનાની જરૂરિયાત હોય તો એ કોવિડ પેશન્ટોને, કોરોના વોરિયરને આ રાખડી અને પ્રાર્થનાની જરૂરિયાત છે. ત્યારે આપણે સૌએ જોયું કે હજારોની સંખ્યામાં સુરતની બહેનો એક એક દર્દીની સેવા કરવા માટે નર્સિંગના સ્વરૂપમાં ભગવાનની જેમ હોસ્પિટલોની અંદર કામ કરી રહ્યા છે. તમામ નર્સિંગોને રાખડી બાંધવામાં આવી, તમામ નર્સિંગ બહેનો વતી મેં પોતે બી અનેક પેશન્ટોને રાખડી બાંધીને, નર્સિંગ બહેનો જ્યારે પેશન્ટને રાખડી બાંધતા હતા તો અનેક એવા દ્રશ્યો જોવા મળ્યા કે જે ભાગ્યે જ જીવનમાં મને ક્યારેક પાછા જોવા મળશે કે ભૂતકાળમાં મેં ક્યારે જોયા હશે. કોઈકે પોતાના ખિસ્સામાં સિક્કો નીકળ્યો તો સિક્કો આપી લીધો, કોઈકે જે નોટ નીકળી આપી લીધી, કોઈકે ખુશીની લાગણીથી આંસુ વરસાવી લીધા, તો કોકે એવું કહ્યું કે મારી ચાર ચાર બહેનો છે પરંતુ એ આજે મને કદાચ આ રક્ષાબંધનમાં રાખી નહીં બાંધી શકે, પરંતુ મારી દીકરીની ઉંમરની આજે મારી બહેનના સ્વરૂપમાં જે આવી છે અને એ જે આંસુ નીકળેલા હતા એ દ્રશ્ય કંઈક અલગ જ હતા. આવા અનેક દ્રશ્યો ત્યાં સર્જાયા છે. અનેક લોકોએ ક્યાંક ને ક્યાંક ડૉક્ટરોને રાખડી બાંધી જે પેશન્ટો છે અને ડૉક્ટરની સુરક્ષા માટેની કામના શુભકામનાઓ કરી, આરતીઓ થઈ અને એક અદ્ભુત માહોલ જોવા મળ્યો. જીવલેણ વાયરસની મહામારીના સંકટના કારણે આ વખતે રક્ષાબંધનના તહેવારને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. તેનો ચોખ્ખો દાખલો સંસ્કારી નગરી વડોદરામાં જોઈ શકાય છે. રક્ષાબંધનના એક દિવસ પહેલાની આ તસવીર છે, જ્યાં રાખડી બજારોમાં વેપારીઓ ગ્રાહકોને શોધી રહ્યા છે. દર વર્ષે બજારોમાં ગ્રાહકોની ભીડ જોવા મળતી હોય છે, પણ આ વર્ષે કોરોનાને લીધે એકલ દોકલ ગ્રાહકો જ બજારમાં નજરે પડી રહ્યા છે, જેને લીધે રાખડીના વેપારીઓ ચિંતામાં મુકાયા છે. જે રીતે એક તહેવારનું ઇમ્પોર્ટન્સ છે, એક રીતે કોરોનાનું પણ એટલું જ અત્યારે ચાલી રહ્યું છે વધારે, તો એની સાથે સાથે બંને વસ્તુ જરૂરી છે એવું મને લાગી રહ્યું છે. એકચ્યુઅલી કોરોનાની અસર છે આનામાં, કેમ કે લાઈક સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું ને પાછું બીજું હવે કે ભાઈ કોરોનાને લીધે આપણાને સોશિયલ ડિસ્ટન્સ, હેન્ડવોશ એ બધું ધ્યાન રાખવું પડે. છોકરાઓ અને મીન્સ લેડીઝનો આ ફેસ્ટિવલ છે, બટ હસબન્ડ અલાઉ નહીં કરતા, ભાઈ તું ઘરે રહેજે, અમે જોબ પરથી આવતા રિટર્નમાં વિડીયો કોલિંગ પર હમણાં રાખીનું વેચાણ થઈ રહ્યું છે. તો આ સાથે રોકાઈશું આ એક બ્રેક માટે. બ્રેક બાદ વાત કરીશું અન્ય સમાચારોની.
बनास डेरी द्वारा डीसाना दामा गाम नजीक बायोगेस प्लांट बनावी पशुओना छाणमांथी देशनो सौप्रथम सीएनजी पंप बनावामां आव्यो छे। डीसाना दामा गामे 8 करोड़ रूपियाना खर्चे गोबरमांथी सीएनजी गैस उत्पादन अने वेचाणनो पंप बनावामां आव्यो छे, जेमां रोजना 40,000 किलो छाणानो उपयोग करवामां आवशे। आ बायोगेस प्लांटमांथी रोज 800 किलो सीएनजी गैस बनावीने वाहन चालकोने वेचवानो आयोजन करायुं छे। आ सिवाय आ बायोप्लांटमां रोज मोटा प्रमाणमां ओर्गेनिक ખાતરનું ઉત્પાદન થશે, જેનો સીધો લાભ ખેડૂતોને મળશે। ડીસાના દામા ખાતે એક બાયોગેસ પ્લાન્ટ છે, તે પ્લાન્ટ શરૂ કર્યો છે। મહત્વની વાત એ છે કે આ પ્રથમ સહકારી ક્ષેત્રનો પ્લાન્ટ છે। 2000 ક્યુસેક મીટર બાયોગેસનો આ સીએનજી પ્લાન્ટ છે તે બનાવવામાં આવ્યો છે, જેની અંદર રોજના 40,000 કિલો છાણનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ છાણ છે તે બનાસ ડેરી પાલકો પાસેથી 1 રૂપિયા કિલોના ભાવે ખરીદી રહી છે। આ પ્લાન્ટની અંદર રોજના 800 કિલો સીએનજી ગેસ બનાવવામાં આવશે અને ત્યારબાદ તેનું વેચાણ છે તે વાહન ચાલકોને સીધું જ કરવામાં આવશે। તે સિવાય 8 ટન વર્મી કમ્પોસ્ટ આ પ્લાન્ટની અંદર બનાવવામાં આવશે અને 40,000 લિટર પ્રવાહી ખાતર પણ બનાવવામાં આવશે। તેનું સીધું જ વેચાણ છે તે અલગ અલગ પ્રકારના ખાતર બનાવીને ખેડૂતોને કરવામાં આવશે, જેનો સીધો જ ફાયદો બનાસકાંઠાના 3.5 લાખ પશુપાલકોને થશે। બનાસડેરી જિલ્લામાં આવા 25 ગામો દીઠ એક બાયો સીએનજી પંપ બનાવશે, જેનો સીધો લાભ પશુપાલકોને થશે, જેના કારણે તેમની જે આવક છે તે આવક ડબલ થશે। મહત્વની વાત એ છે કે જે આ બાયો સીએનજી ગેસ છે તે અન્ય જે સીએનજી પંપો છે તેના ગેસ કરતાં ઉત્તમ ક્વોલિટીનો હોવાનું બનાસ ડેરીના જે અધિકારીઓ છે તે કહી રહ્યા છે, જેના કારણે જે વાહન ચાલકો છે તેમને ઉત્તમ ક્વોલિટીનો ગેસ મળશે, તો સાથે સાથે બનાસકાંઠા જિલ્લાના જે પશુપાલકો છે તેમને આવા અલગ અલગ સીએનજી બનવાથી તેમને ઇન્કમ છે તે વધશે અને તેમને સીધો લાભ થશે। ગુજરાતમાં દિન પ્રતિદિન દીપડાના આતંકની ઘટનાઓ વધી રહી છે। પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં પણ દીપડાનો આતંકની ઘટનાઓ સામે આવી, જ્યાં છેલ્લા 4 દિવસમાં દીપડો બાળકને ખેંચી ગયો હોવાનો આજે બીજો કિસ્સો સામે આવ્યો છે। ઘોઘંબા તાલુકાના ધરમખેતર ગામમાં ઘરમાં સૂઈ રહેલા 2 વર્ષના બાળકને દીપડો ખેંચી જતા ચકચાર મચી ગઈ છે। જો કે આ ઘટના સમયે બાળકની માતા પણ ત્યાં હાજર હોવાથી જેમ તેમ કરીને તેની માતાએ પોતાના બાળકને દીપડાના પંજામાંથી છોડાવી લીધું અને દીપડો ત્યાંથી નાસી છૂટ્યો। ઈજાગ્રસ્ત બાળકને હાલ ગોધરાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો છે। 4 દિવસ અગાઉ અહીંના ચાઠા ગામે ઘર આંગણેથી 1.5 વર્ષના બાળકને દીપડો ખેંચી જવાની ઘટના બની હતી। હાલ એ બાળક પણ વડોદરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। દીપડો ઘર સુધી આવીને હુમલો કરવાની ઘટનાને પગલે હાલ સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે। લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમે પણ હવે નરભક્ષી દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે। એશિયા સ્ટીક સિંહો ગુજરાતની આન બાન અને શાન ગણાય છે અને જૂનાગઢનું સાસણ ગીર એ જંગલના રાજા વનરાજનું ઘર કહેવાય છે, ત્યારે હવે ગુજરાતના ગૌરવ સમાજ સાવદના નિવાસ સ્થાન એવા સાસણમાં નવું નજરાણું ઉમેરવા જઈ રહ્યું છે। રાજ્ય સરકાર દ્વારા સાસણ ગીરને પ્રવાસન સ્થળ તરીકે વધુ વિકસાવવા માટે ત્યાં બ્યુટીફિકેશનના કામો હાથ ધરવામાં આવશે। અંદાજે 30 કરોડ રૂપિયાના ખર્ચે સાસણમાં પ્રવાસીઓ માટે વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવશે। બાળકો માટે સિંહ સદનમાં મ્યુઝિયમ, ઓડિટોરિયમ, શોપિંગ મોલ, રિફ્રેશમેન્ટ વ્યવસ્થા, પાર્કિંગ અને બેસવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે। સાસણ ગામના મુખ્ય રસ્તા ઉપર પણ બ્યુટીફિકેશન કરવામાં આવશે। સાસણ સાથે નજીકના દેવળિયા પાર્કમાં પણ એક ટાવર ઉભો કરાશે, જે 30 મીટર એટલે કે અંદાજે 100 ફૂટ ઊંચો હશે, જેમાં બેસવાની પણ વ્યવસ્થા હશે અને લોકો ત્યાંથી જંગલના વીંગાવ લોકનની માણી શકશે। સાથે જ પ્રવાસીઓ માટે અહીં નવી 10 જેટલી એસી બસો પણ મૂકવામાં આવશે। સિંહ સદનની અંદર કોઈ માણસ જ્યારે જાય છે એ ટિકિટ લે છે, ટિકિટ સિવાયની પણ ત્યાં 1.5-2 કલાક ટાઈમ કાઢી શકે તેવી વ્યવસ્થા ત્યાં નાનું મ્યુઝિયમ બનાવવામાં આવશે, ઓડિટોરિયમ બનાવવામાં આવશે, ત્યાં શોપિંગ મોલ બનાવવામાં આવશે, ત્યાં એને રિફ્રેશમેન્ટ મળી શકશે, બેસી શકશે, સારું પાર્કિંગ થઈ શકે, તડકો ન લાગે એવી રીતે ગાડી રાખી શકે અને પોતે બેસી શકે એવી વ્યવસ્થા કરવામાં આવશે। તે સિવાય સાસણ મેઇન રોડની વાત કરવા બેસીએ તેને આખો બ્યુટિફાય કરવાનો આવશે, એટલે એક અલગ ફીલ આપવાની ગણતરી છે। જે પત્રકાર મિત્રોને તમે એટલું કહીશ કે જે માણસ બહારથી આવ્યો છે એને એક ફીલ મળવું જોઈએ કે હું એક સાસણમાં અલગ ગામમાં આવ્યો છું, કોઈ ગામડું નથી। કોંગ્રેસના વધુ એક ધારાસભ્યને કોરોના થયો છે। ગાંધીનગરના ધારાસભ્ય સીજે ચાવડાને કોરોના થયો, અગાઉ તેમના પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થશે સીજે ચાવડા। કોંગ્રેસના વધુ એક ધારાસભ્યને
कोरोना थयो छे। गांधीनगर ना धारासभ्य सीजे चावड़ा ने कोरोना थयो। संवाददाता गौरव पटेल वधु माहिती साथे फोन लाइन पर। जी गौरव, आ पहला तेमना पत्नी नो कोरोना रिपोर्ट पॉजिटिव आव्यो हतो ने हवे खबरो आवी रही छे के तेमनो रिपोर्ट पर पॉजिटिव छे। જેવી વાત કરીએ તો કોંગ્રેસના એક બાદ એક ધારાસભ્ય કોરોના પોઝિટિવ થતા આવ્યા છે। રાજ્યસભાની ચૂંટણી વખતે ભરતસિંહ સોલંકી પોઝિટિવ આવતા તેમની સાથે જે સંપર્કમાં હતા એમાં કેટલાક ધારાસભ્યો પોઝિટિવ થયા હતા। હવે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સીજે ચાવડાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। થોડા સમય પહેલા તેમને પોઝિટિવ હોવાની જાણ થઈ છે। ડોક્ટરની સલાહ મુજબ તેઓ હોમ ક્વોરન્ટાઇન થશે કે હોસ્પિટલ થશે એ મુશ્કેલ છે, પરંતુ હાલ તેઓ કોરોના પોઝિટિવ થવાથી તેમને પોતાને પરિવારથી થોડા અલગ રાખે છે અને ડોક્ટરની સલાહ મુજબ તેઓ આગળની કાર્યવાહી કરશે। જી बिल्कुल, तमाम जानकारी बदल आभार। गांधीनगर ना धारासभ्य सीजे चावड़ा ने कोरोना थयो छे। अगाउ तेमना पत्नी नो रिपोर्ट पॉजिटिव आव्यो हतो। समाचार गुजरात में आगळ करिए अन्य समाचारों पर नजर। ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોને રોજગાર આપવા મુદ્દે દિન પ્રતિદિન આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે। આજે શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના દિનેશ બાંભણિયા, યુવરાજસિંહ સહિત સમિતિના સભ્યોએ પાટણમાં વિવિધ શૈક્ષણિક સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી, જે બાદ શિક્ષિત બેરોજગાર યુવા વર્ગની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકમાં વિવિધ સમાજના શિક્ષિત બેરોજગાર યુવાનો એકત્રિત થયા હતા અને તેમના પ્રશ્નો સમિતિ સમક્ષ રજૂ કર્યા હતા। આ મામલે યુવા નેતા દિનેશ બાંભણિયાએ કહ્યું કે જનજાગૃતિના અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓની વેદના સરકાર સુધી પહોંચાડીશ, યોગ્ય ન્યાય મળે તે માટે વિવિધ સામાજિક સંસ્થાઓની મુલાકાત કરી રહ્યા છે। બધી જે એજ્યુકેશન સંસ્થાઓ છે એની મુલાકાત કરી રહ્યા છે અને અમારો ઉદ્દેશ છે કે જનજાગૃતિ અભિયાનમાં જે વિદ્યાર્થીઓની વેદના છે એને સરકાર સુધી પહોંચાડે અને આ સંસ્થાઓ અમારી સાથે સમર્થનમાં જોડાય। અમે એકવાર સરકાર સાથે મીટિંગ કરી છે અને બીજી વાર અમે રજૂઆતના સ્ટેજમાંથી પૂરું થયું છે। અમારે હવે નિર્ણય ઉપર જવાના છીએ। સરકાર અમારી સાથે વાતચીત કરે અને જે પ્લેટફોર્મમાં આ પ્રશ્નો પૂરા થતા હોય એ પૂરા કરવાના કરે। સ્ટેજ વનનું આંદોલન ચાલી રહ્યું છે। આવતીકાલે અમારા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો પ્રવાસ પૂરો થાય પછી 4 તારીખ પછી અમારું સ્ટેજ 2નું આંદોલન જે હશે એ બીજા નંબરના ગેરમાં, એટલે કે આના પછીની સ્પીડમાં વધારે હશે। હજી 4 તારીખ સુધી અમે એ જનજાગૃતિના કાર્યક્રમો છે એ ચલાવીશું, ત્યારબાદ અમે ફેઝ 2માં જઈશું। એ ખાસ કરીને જ્યારે રક્ષાબંધન બાદ અમે ફેઝ 2ના કાર્યક્રમો જાહેર કરીશું અને જે કાર્યક્રમો જાહેર કરવામાં આવશે શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના ઓફિશિયલ માધ્યમથી જાહેર કરવામાં આવશે। This program is co-sponsored by તિરુપતિ કુકિંગ ઓઇલ, રસોઈ સે રિશ્તોતા, ડિશ ટીવી, દેશ રિચાર્જ હો રહા હૈ। પ્રગતિશીલ ખેડૂતની પહેલી પસંદ ધર્મજ ક્રોપ ગાર્ડનું પડગમ, અંબુજા સિમેન્ટ, વિરાટ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, ગોદરેજ એક્સપર્ટ રીચ ક્રીમ હેર કલર, 10 ગુના એલોવેરા કી દેખભાલ વિથ ન્યુ ગોદરેજ એક્સપર્ટ રીચ ક્રીમ। લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી મોબાઈલ પ્રીમિયર લીગ। મગફળી માટે સૌથી અસરકારક ધર્મજ ક્રોપ ગાર્ડનું લુબ્રિયો।